एक तरफ बिस्मार रस्ताने लई ઉહાપોહ મચ્યો છે તો બીજી તરફ ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય રંડક તેમની પાસે પોતાના કાર્યક્ષેત્રમાં રોડ માટે મળેલી ગ્રાન્ટના રૂપિયા ક્યાં વાપરવા તે મૂંઝવણ ઊભી થઈ હોવાનું નિવેદન કર્યું છે। એક તરફ બિસ્માર રસ્તાને લઈ ઉહાપોહ મચ્યો છે તો બીજી તરફ ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય રંડક તેમની પાસે પોતાના કાર્યક્ષેત્રમાં રોડ માટે મળેલી ગ્રાન્ટના રૂપિયા ક્યાં વાપરવા તે મૂંઝવણ ઊભી થઈ હોવાનું નિવેદન કર્યું છે। ભરૂચ જિલ્લામાં એટલો વિકાસ થયો છે કે મને સરકારે રસ્તા માટે રૂપિયા 10 કરોડ ફાળવ્યા છે, પણ મારે 5 કરોડ પણ વપરાય એટલા રસ્તા નથી। આ નિવેદનનો ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નોન પ્લાન રસ્તાની વાત હતી, પણ ખરાબ રસ્તાથી કંટાળેલા લોકોએ આ નિવેદન માટે દુષ્યંતભાઈ પટેલ સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કર્યા હતા। આમ આદમી પાર્ટીએ દુષ્યંતભાઈ પટેલના ઘરથી 500 મીટરના અંતરે બિસ્માર રસ્તા અંગે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। ભરૂચમાં રવિવારે કોંગ્રેસીઓને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે મને રસ્તા માટે સરકારે રૂપિયા 10 કરોડ ફાળવ્યા છે। નોન પ્લાન રસ્તાની વાત હતી, પણ તેઓએ કહેલું કે 5 કરોડ પણ ક્યાં વાપરવા તે સવાલ છે, એટલો વિકાસ થયો છે। ધારાસભ્યના આ નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ લોકો અને અન્ય રાજકીય પક્ષો દ્વારા ભરૂચના ધારાસભ્ય ટ્રોલ થઈ રહ્યા છે। ભરૂચમાં રસ્તા ખરાબ હોવા છતાં નિવેદન માટે આમ આદમી પાર્ટીએ ભરૂચ શહેરના કસક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। દુષ્યંતભાઈ પટેલના તસવીરવાળા બેનર આગળ લાઉડસ્પીકર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ગત રોજ આમ આદમી પાર્ટીએ ભરૂચના ધારાસભ્યની તસવીર સાથેના બેનર લઈ પટેલના ઘરથી 500 મીટર દૂર કસક સર્કલ ખાતે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો। વિરોધ કરી રહેલા લોકોનું કહેવું હતું કે શું યશસ્વી લોકલાડીલા પ્રજાવત્સલ કહેવાતા ધારાસભ્યને ભરૂચના બિસ્માર રસ્તા દેખાતા જ નથી। આજે એવો દિવસો છે કે મારા વિધાનસભાની ખાલી એક નાનકડી વાત રજૂ કરું કે મને 10 કરોડ રૂપિયા સરકારે રોડ રસ્તા માટે આપ્યા છે, પણ મારી પાસે 5 કરોડ રૂપિયાના રોડ મૂકવા આવે એટલા રોડ નથી મારી પાસે। કેટલો વિકાસ એમ કહી શકાય કે આટલા દિવસની અંદર કર્યો છે, મારી પાસે એટલા રોડ જ નથી કે જ્યાં આગળ હું આ રોડ લખીને નોન પ્લાનના કામો આપી શકું। 2 દિવસથી 10 કરોડ રૂપિયા સરકારમાંથી મને ગ્રાન્ટના સ્વરૂપમાં નોન પ્લાન રોડના પાસ થયા છે, અને મારે મેં એવું જાહેરમાં કહ્યું હતું કે આજે સ્થિતિ એવી છે કે સરકારે એટલા બધા રૂપિયા રોડ બનાવવામાં વિધાનસભા વાઇઝ આપ્યા છે કે આજે મારી પાસે એ 10 કરોડની ગ્રાન્ટ ના નોન પ્લાનના રોડ લખવા હોય તો આજે શક્ય છે નહીં। હું એ વાતને વળગી રહું છું। સરકારની વિવિધ પ્રકારની અનેક ગ્રાન્ટો રોડ માટેની આવતી હોય, પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત રોડની ગ્રાન્ટ આવે છે, NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના જે નેશનલ હાઈવે હોય છે અને એના મરામત, એના રિપેર, એના નવીનીકરણ રોડ જે માટે ગ્રાન્ટની આવે છે, સ્ટેટ આરએનબીના આપણે ઉદાહરણ તરીકે ભરૂચથી કસકથી જાડેશ્વર લઈએ, સ્ટેશન રોડ લઈએ, શ્રવણ ચોકડીથી શક્તિનાથ લઈએ, પાછળ આપણો દહેજ જતો RTO રોડથી વેજલપુર સુધી લઈએ, આ બધા સ્ટેટ RNBમાં રોડ આવે છે, એની ગ્રાન્ટ અલગથી આવે છે। જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અલગ આવે છે, જિલ્લા પંચાયતમાં પ્લાન રોડ આવે, નોન પ્લાન રોડ આવે, ગામડાના રોડ આવે, પછી નગરપાલિકાની ગ્રાન્ટ આવે છે, સિટી જે આવે છે એ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી આવે છે। તો સિટીના રોડ હોય છે એનું મેન્ટેનન્સ અને નવા બનાવવાનું કાર્ય એ નગરપાલિકા કરે છે। પછી આવે છે GSRTC, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, એક આ સંસ્થા સરકારે બનાવી છે વર્ષોથી, અને છેક GNFC ટાઉનશીપથી લઈને દહેજ સુધીનો રોડ GSRTCમાં આવે છે। અને જે છેલ્લી વાત છે એ વર્લ્ડ બેંકની પણ ઘણી વખત આપણને લોન મળતી હોય છે, ગ્રાન્ટ મળતી હોય છે રોડ માટેની। તો આવી વિવિધ કેટેગરીમાં ધારાસભ્ય સંસદ સભ્યને આ પ્રકારના પ્રિવિલેજીસ મળે છે, અને એ કેટેગરી વાઇઝ જ આપણને એમાં રોડ પ્રાપ્ત થતા હોય છે। જે વાત મારી 10 કરોડની છે એ કોંગ્રેસમાંથી 400થી વધારે કાર્યકર્તાઓ
भारतीय जनता पार्टी में जोड़वाना हता ने ए प्रसंगे मैं कहूँ हतुं के सरकार बधी ज रीते धारासभ्यश्रीओने ग्रांट आपे छे ने ए वात त्यांथी पकड़ी लईने एने पॉलिटिकल एंगल आपवामां आवशे के आ रोड बधा देखाता नथी। मारे ए हरकपदूड़ा मित्रोने खाली कहेवानुं छे के पहला जाणी लईए के कई कैटेगरीनी लोन छे, सानी माटे छे, सानी माटे वपराय छे। मारा पोस्टर लईने मारो प्रचार करवा बदल हूँ आभार तो एमनो मानुं छुं, पण साथे साथे जाणी लईए के केवा प्रकारनो विरोध ने क्यां शोभे। सीजन छे, हूँ पण समजू छुं के अत्यारे इलेक्शन नजीक छे एटले कोईपण प्रकारना कोईपण माध्यमथी विरोध करवो, भले करे विरोधना ना ना होय, पण एटलीस्ट જ્યારે પોલિટિકલ કોઈ પાર્ટીની અંદર જોડાયા હોય ત્યારે ખાલી કોઈપણ પ્રકારનો જુઠ્ઠો વિરોધ કરવો, જાણી લઈને વિરોધ કરે તો અમે પણ બેઠા છે, અમને પણ ખ્યાલ આવે, અને વિરોધ કરવો એ સર્વનો ધર્મ છે, કરી શકાય, ના નથી કહેતા, પણ જ્યારે પોલિટિકલ કોઈપણ પોલિટિકલ પાર્ટીને એંગલ બનાવીને કરો છો ત્યારે આટલી વાત ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે। દરેક વસ્તુનો યોગ્ય જગ્યાએ વિરોધ હોય તો તે શોભે, વરના આના વિશે વધારે મારે કહેવું નથી। મારે ખાલી આટલું જ કહેવું હતું કે 6-7 આવા વિવિધ પહેલું છે કે જેની અંદરથી આપણને રોડ અને એની ગ્રાન્ટ પ્રાપ્ત થાય છે, તો એના વિશેનો આ લોકોને પણ નોલેજ રહે। ગઈકાલે 2-1 ફોન લોકોના હતા કે પાર્ટીના કાર્યકર્તાઓના, ત્યારે એમને મેં સમજ પાડી તો એમણે એમ લાગ્યું કે આ ભૂલથી થઈ ગયેલો વિરોધ છે, એવું એમણે ટેલિફોનિક મને એમણે સ્વીકાર્યું। પણ જ્યારે આ વાત આટલી ઉઠી છે તો આ લોકો સુધી પણ જાય, લોકો પણ એને સમજે કે વિવિધ કેટેગરીના કોઈ કેટેગરી NHAI સિટીમાં કામ ના કરી શકે, સ્ટેટ RNB નગરપાલિકામાં કામ ના કરી શકે, નગરપાલિકા સ્ટેટ RNBના રોડમાં કામ ના કરી શકે, કે જે GSRTCનો રોડ છે ભરૂચથી દહેજ જોતો જે જર્જરિત છે એ રોડ પર ના નગરપાલિકા, ના સ્ટેટ RNB, ના NHAI, એ માત્ર ને માત્ર GSRTCના માધ્યમથી રોડ રિપેર થાય ને નવા બને, આટલી મારે લોકો સુધી વાત પહોંચાડવા।